નમસ્કાર હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો પ્રવાસી શિક્ષક ભરતી અંતર્ગત તારીખ બાવીસ છ બે હજાર બાવીસના રોજ જાહેર થયેલ નવા પરિપત્ર બાબતે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપીશ સાથે પ્રવાસી શિક્ષકના તાસ દીઠ માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે તો તે વિશે પણ માહિતી આપીશ વિડીયો અંત સુધી જરૂરથી જોઈ લેજો તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગેની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત લંબાવવા અને દીઠ માનદ વેતનમાં સુધારા અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક નવો ઠરાવ તારીખ બાવીસ છ બે હજાર બાવીસના રોજ પસાર કરવામાં આવ્યો છે આપ બધા જાણો છો એ મુજબ ગત શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને અનુદાનિત શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી આ વર્ષે પણ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદત વધુ સમય માટે લંબાવવાની બાબત તથા પ્રવાસી શિક્ષકોના માનદ વેતનમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી જે અંતર્ગત સરકારશ્રી દ્વારા નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે આ નવા ઠરાવ અનુસાર વિદ્યાર્થીઓના અભ્યાસના વ્યાપક હિતમાં રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત શિક્ષકોથી ન ભરાય ત્યાં સુધી તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગે નિયત કરવામાં આવેલ પ્રવાસી શિક્ષકોની મુદત શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ પૂર્ણ થાય ત્યાં સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તાસ દીઠ અને મહત્તમ દૈનિક માનદ વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે તાસ દીઠ માનદ વેતનના સુધારાની વાત કરીએ તો માધ્યમિકમાં તાસ દીઠ માનદ વેતન એકસો પંચોતેર રૂપિયા નક્કી કરવામાં આવેલ છે સાથે મહત્તમ દૈનિક તાસ પાંચ તેમજ મહત્તમ દૈનિક માનદ વેતન આઠસો પિંચોતેર રૂપિયા નક્કી થયેલ છે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો તાસ દીઠ માનદ વેતન બસો નક્કી કરવામાં આવેલ છે સાથે મહત્તમ દૈનિક તાસ ચાર તેમજ મહત્તમ માનદ વેતન આઠસો રૂપિયા નક્કી થયેલ છે પ્રાથમિક શિક્ષણમાં તાસ પદ્ધતિ ન હોય ત્યાં મહત્તમ દૈનિક માનદ વેતન વિભાગના તારીખ વીસ બાર બે હજાર એકવીસના ઠરાવ મુજબ પાંચસો દસ રૂપિયા રહેશે તેમજ માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા દસ હજાર પાંચસોથી વધે નહીં તે મુજબ રહેશે માધ્યમિક વિભાગમાં માસિક મહત્તમ વેતનની મર્યાદા સોળ હજાર પાંચસો તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માસિક મહત્તમ વેતનની મર્યાદા સોળ હજાર સાતસોથી વધે નહીં તે મુજબ રહેશે તો મિત્રો આ ઠરાવ પરથી એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે આ ઠરાવમાં ક્યાંય નવા પ્રવાસી શિક્ષકની ભરતીની વાત કરવામાં આવી નથી પરંતુ જે પ્રવાસી શિક્ષક ગત વર્ષે શાળામાં હતા તેમની મુદત વધારવાની વાત કરવામાં આવી છે આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી તે તમને ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક જરૂરથી કરજો તેમજ કોઈ પણ પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી ડીએમ કરી શકો છો શક્ય હશે તેટલા તમામ પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીશ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ આવી જ વધુ અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત